નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ચોમાસાની શરૂઆતની સાથે જ જે મચ્છરજન્ય રોગ હોય કે ભાઈ ફૂગજન્ય રોગમાં વધારો જોવા મળી રહ્યો, ત્યારે વડોદરાની SSG હોસ્પિટલ જે આવેલી છે ત્યાં ઓપીડી વિભાગમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે. જ્યાં વાત કરવામાં આવે તો જે પ્રકારે ચોમાસાની સિઝનની શરૂઆત થતાની સાથે જ જે મચ્છરજન્ય રોગ હોય કે પછી ફૂગજન્ય જે રોગો છે તેમાં વધારો થતા SSGની જે ઓપીડી હોસ્પિટલ છે ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. જે પ્રકારે આ તમામ જે દર્દીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે. એટલે જે પ્રકારે ભારે ભીડ જોવા મળી રહી છે અને ચોક્કસથી આ પાણીજન્ય રોગ, મચ્છરજન્ય રોગો કે ભાઈ ફૂગજન્ય રોગો છે, સાથે જે 6થી વધુ કોલેરાના જે કેસો અહીંયા આંકડા સામે આવી રહ્યા છે, 30થી વધુ ચોપડે નહીં નોંધાયેલા તેવા પણ કેસો સામે આવી રહ્યા છે. એટલે જે પ્રકારે આ ઉપીડી કેસ આ રજીસ્ટ્રેશન વિભાગ છે ત્યાં દરેક પ્રકાર ના આજે કેસો નોંધવા માટેની અહીંયા ભારે ભીડ જોવા મળી રહી છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે ચોમાસાની જે શરૂઆત થતાની સાથે જ આ ભારે ભીડ જોવા મળી છે અને આ જે પ્રકારે ચોમાસાની સિઝનની શરૂઆત લઈને બાળકોમાં જે રોગ હોય કે પછી પાણીજન્ય રોગ હોય, મચ્છરજન્ય રોગ હોય, ફૂગજન્ય જે રોગો છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને લઈને SSG હોસ્પિટલની અંદર આ પ્રકારે ભારે ભીડ જોવા મળી રહી છે. એક બાજુ પાલિકા તંત્ર કામ નહીં કરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે, કારણ કે અગાઉ પણ વિપક્ષે આ સવાલ પાલિકા પર ઉઠાવ્યા હતા. વિપક્ષી નેતાએ પણ પત્ર લખ્યો હતો, અમીર રાવતે પણ પત્ર લખ્યો હતો, તેને લઈને જ પાલિકાનું તંત્ર જાગ્યું હતું. અને ત્યારબાદ જે તમામ જે વિસ્તારો છે વડોદરા શહેરના ત્યાં પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ પાણીજન્ય મચ્છરજન્ય રોગોને લઈને હવે આ SSG હોસ્પિટલમાં સાથે અન્ય જે હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલ, ચેપી રોગ દવાખાનું, ગોત્રી હોસ્પિટલ, તમામ હોસ્પિટલોમાં જે દર્દીઓની સંખ્યા છે તેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પાણીજન્ય રોગ અને મચ્છરજન્ય રોગોમાં જે વધારો ધીમે ધીમે થઈ રહ્યો છે તેને લઈને જ હવે હોસ્પિટલોમાં પણ આ ભીડ વધારે જોવા મળી રહી છે. ચોક્કસ જે પ્રકારે આ વડોદરાની આ હોસ્પિટલ SSG હોસ્પિટલ જે સર સાયજી રાવે બનાવી હતી, મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ કહેવાય છે, સાથે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા સારવાર લેવા માટે આવતા હોય છે. પરંતુ હવે જે ચોમાસાની પરિસ્થિતિ સામે આવી છે, ચોમાસાની સિઝનની શરૂઆત થતાં જ જે મચ્છરજન્ય રોગો હોય, પાણીજન્ય રોગો હોય, તમામ જે રોગો છે તેમાં ધીમે ધીમે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.